નવી પરંપરા મુજબ વિવિધ જ્ઞાતિના લોકો દ્વારા પોતાના સમાજના યુવક યુવતીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે પાર્ટી પ્લોટમાં થતા ગરબાના આયોજનને કારણે શેરી ગરબા લુપ્ત થવાની આરે છે એક તરફ પ્રાચીન ગરબીઓ ધીમે ધીમે લુપ્ત થવા જઈ રહી છે ત્યારે બેઠા ગરબાની પરંપરા જૂનાગઢમાં આજે પણ જળવાયેલી જોવા મળે છે નાગર નારાયણ બ્રાહ્મણ અને સોની પરિવારના લોકો નવરાત્રિમાં પોતાના ઘરે બેઠા ગરબાનું આયોજન કરે છે જેમાં મંડળના સભ્યો આવીને પ્રાચીન ગરબા ગાય છે અને તેના દ્વારા શક્તિની ભક્તિ કરવામાં આવે છે કે જે પ્રાચીન ગરબાઓ આજની તારીખે પણ અમે જીવંત ગાઈએ છીએ અને માની ભક્તિ કરીએ છીએ જે સંસ્કૃતિઓ ભૂલાતી જાય છે એને અમે આજની નવી પેઢીઓને પણ જાગૃતિ કરી અને એ બધી પરંપરાઓને અમે જાળવી રાખી છે જાળવવાના પ્રયત્નો પણ કરીએ છીએ તો આ પ્રાચીન ગરબા આજની તારીખે જેના સ્વરૂપમાં શું કહેવામાં રાખી રહ્યા છે આ પરિવારો જુનાગઢમાં બેઠા ગરબા ખૂબ જ પ્રચલિત છે જે બે ગ્રુપ દ્વારા ગાવામાં આવે છે આ બંને ગ્રુપના સભ્યો નવરાત્રીના દિવસો દરમિયાન વિવિધ યજમાનના ઘરે જઈને બેઠા ગરબા ગાઈને ભક્તિ કરવાની સાથે સાથે પ્રાચીન પરંપરા જળવાઈ રહે તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે તો સાથે જ નવી નીતિ સાથે પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તેવા ગરબા કરવામાં આવે તેવી લોકોને અપીલ કરવામાં આવી રહી છે દિવ્યકાંત ભુવા નિર્માણ ન્યૂઝ જુનાગઢ